અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 8 ગણિતની અંદર આજે આપણે વાત કરવાના છીએ ચતુષ્કોણ MIST, જ્યાં MI જે છે 3.5 સેન્ટીમીટર, IS 6.5 સેન્ટીમીટર અને ખૂણો M 75 અને ખૂણો I 105 તથા ખૂણો S જે છે 120 થાય તેવી રચના આપણે દોરવી છે. મુદ્દા જે છે આપણે પછી લખશું. પ્રથમ તમે અહીંયા ધ્યાન રાખશો કે રચના તમારે કેવી રીતે ડ્રો આઉટ કરવાની છે. સૌ પ્રથમ તમારે અહીંયા 3.5 સેન્ટીમીટરનો MI જે છે એ રચી દેવાનો છે કંઈક આ રીતે. ખાસ ધ્યાન રાખશો રચના તમને તુરંત આવડી જશે. મુદ્દા તમે પછી લખી શકો છો, શીખી શકો છો. અહીંયા 3.5 સેન્ટીમીટર જે છે એનું માપ અહીંયા આપણે આ રીતે લઈ લઈશું. તો આ જે ભાગ છે એ તમારી પાસે છે આશરે 3.5 સેન્ટીમીટર, જેને આપણે નામ આપી દઈશું M અને I. અહીંયા તમારી પાસે વાત કરી છે તમે I ખૂણો જે છે એ બનાવો 105નો. તો અહીંયા આપણે 105નો ખૂણો ડ્રો કરવા માટે પ્રથમ ખૂણો બનાવશું 90નો. ધ્યાન ખાસ રાખશો આપણે બધા જ ખૂણા જે છે આ પ્રકારના કેવી રીતે બનાવવા એ અગાઉની રચનાઓમાં જોઈ ગયા છીએ. કેન્દ્ર ચેન્જ કરીને 60નો ખૂણો બની જશે. ચાપ જે છે એકદમ હળવેથી લેવાની છે જેથી કરીને કોઈ પ્રકારની આપણે અહીંયા ચૂક ન થાય. એક ચાપ ઉપર અને એક ચાપ અહીંયા નીચે લઈ લઈશું. જ્યાં પરસ્પર છેદે છે તે ભાગને અહીં આપણે લાઇન જે છે એ આશરે પરથી ડોટેડ બતાવી દઈશું જેથી આપણે તેને ડ્રો આઉટ કરી શકીએ. હવે અહીંયા જે તમારી પાસે ભાગ વધે છે ધ્યાનથી જોશો તો આપણે ખૂણો બનાવો છે 105નો. જો આપણે અંદરના ભાગમાં બનાવશું ખૂણો તો 75નો થઈ જશે. તમે બહારના ભાગમાં ખૂણો બતાવશો તો એ ખૂણો તમારી પાસે બનશે 105નો. ધ્યાન ખાસ રાખશું કે અહીં આપણે આ જે ભાગ જે છે આટલો એ 30 અંશનો ખૂણો છે એ ભૂલશું નહીં. તો 30ના આપણે લોકો જે છે એના અહીંયા કોણ દ્વિભાજક રચી દઈશું કંઈક આ રીતે, જેથી તેમાંથી જે લાઇન પસાર થાય કિરણ એને આપણે અન્ય કોઈ નામ X આપી દઈશું કે જે બતાવશે ખૂણો આપણી પાસે 105 અંશ માટે. તો અહીંયા આપણે તેમાંથી એક લાઇન ડ્રો આઉટ કરવાના છે જેને આપણે કિરણ AX કહેવાના છે તો IX કહી દઈશું. તો આ કિરણ જે છે આપણી પાસે ત્યાં બની જશે X કિરણ. અહીંયા તમારી પાસે આ જે ખૂણો બને છે એ ખૂણો બની ગયો છે 105 અંશનો. હવે અહીંયા તમને બીજું માપ કીધું છે કે IS તમે 6.5 સેન્ટીમીટર લ્યો તો તમારે 6.5 સેન્ટીમીટરના ભાગ ઉપર એક બિંદુ જે છે બતાવવાનું છે જેને આપણે નામ આપી દઈશું S બિંદુ. તો આ 6 અહીંયા છે અને 6.5 સમથિંગ અહીંયા આવી જશે. તો અહીંયા આપણે એને S બિંદુ બતાવી દઈશું. હવે S ખૂણો તમારી પાસે 120 અંશનો લેવાનો કીધો છે તો એક્સનો 120નો ખૂણો બનાવવા માટે સિમ્પલ રચના છે. આપણે અહીંયા આ રીતે ધ્યાન ખાસ રાખશું કે એક ડ્રો આઉટ હાફ સર્કલ જે છે બનાવી દઈશું. ત્યાર પછી આપણે એમાં બે વખતીને ચાપ જે છે કંઈક આ રીતે બનાવશું. એકવાર અહીંયા એટલે 60નો ખૂણો બનશે અને બીજી વાર તમે બતાવશો તમારી પાસે ખૂણો બની જશે 120નો. તો આમાંથી જે લાઇન નીકળે છે એને આપણે અહીંયા ડ્રો આઉટ કંઈક આ રીતે કરશું. જે ખૂણો છે આપણા માટે 120 અંશનો અહીંયા પણ આપણે તેને લંબાવી દઈશું. S 120 બની જાય છે. IS 6.5 તૈયાર છે. MI 3.5. હવે 75નો ખૂણો જે છે આપણે અહીંયા બતાવવાનો છે. તો અહીંયા M બરાબર તમારે બતાવવું છે 75. તો મેં તમને કીધા પ્રમાણે કે તમે અંદરની બાજુમાં જો ખૂણો બતાવો તો 90માંથી 15 બાદ કરવાના થાય અને જો કદાચ આપણે તેને બહાર બતાવીએ તો તે મોટો ખૂણો એટલે કે ગુરુકોણ બની જાય. તો અહીંયા પણ આપણે ખૂણો બનાવવા પ્રયત્ન કરશું. ચાપ જે છે ધ્યાન ખાસ રાખશું કે ભૂલ ન થાય. આ 60નો અને આ 120નો ખૂણો અહીંયા બની જશે. સમતલ મેક ઉપર ચાપ લઈ લઈશું અને બીજી ચાપ જે છે એ કંઈક આ રીતે લઈ લઈશું. જ્યાં પરસ્પર છેદે છે ત્યાં આપણે 90ના ખૂણા માટે એક લાઇન ડ્રો આઉટ કરી લઈશું.
અહીંયા તમારી પાસે જે બે ભાગ વધશે એ 75ના ખૂણા માટે, તો આપણે અંદરના ભાગમાં લાઈન ડ્રો આઉટ કરવાના છે. બની શકે થોડુંક માપ અહીંયા વેરિયન્ટ આવે છે, જે ચાલે તો નહીં, પરંતુ આપણે તેને હવે અહીંયા ચલાવવું પડશે. આ લાઈન જે તમે ડ્રો આઉટ કરશો તો સીધી લાઈન અહીંયા કંઈક ક્રોસ કરશે, તો તમે એ જે ભાગમાં ક્રોસ કરે છે એ ભાગને આપણે અહીંયા આપી દઈશું નામ, જે આપણું કીધું છે MIS અને T બિંદુ. તો અહીંયા જે તમારી પાસે લાઈન આવશે તમે અહીંયા બિંદુ આપી દેશો T. તો આ જે પ્રકારની રચના તમારી તૈયાર થઈ જાય છે કે જેની અંદર આ જે ખૂણો છે આટલો એ 75, આ જે ખૂણો જે છે એ 105 અને આ ખૂણો છે 120. આનું આપણને માપ આપેલ નથી માટે આપણે તે માપ લઈશું નથી. તો આ પ્રકાર રચના દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બની શકે કદાચ કે ક્યાંક નાની મોટી મિસ્ટેક થતી હશે મારા તરફથી તે, પણ તમે પણ તમારી નોટબુક્સની અંદર વ્યવસ્થિત તેનું કામ જે છે એ કરી શકાય તે માટેનો મહત્તમ પ્રયત્ન કરશો. મુદ્દા જે છે આપણે તેના પછી લખી નાખશું, પણ પરંતુ પ્રથમ જે છે રચના આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરશું.